નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલના યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં ગણિત ગમ્મત માં પાઠ નંબર 3 કેટલા ચોરસ એનો ભાગ નંબર 2 ની ચર્ચા કરીએ છીએ. તો છેલ્લે આપણે એક ચોરસની અંદર અલગ અલગ ટિકિટ, એના આપણે ક્ષેત્રફળ, પરિમિતિ અને એનો મહાવરો સાથે સાથે જોયો હતો. હવે ત્યાંથી આગળ વધીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પાઠ્યપુસ્તકમાં જોઈએ તો આપણને એવું પૂછેલું છે કે અનુમાન કરો. શું કરવાનું કીધું છે આપણને? અનુમાન કરો. હવે અનુમાન કરો એટલે કે આપણે જોઈ અને એમ કહેવાનું છે કે ભાઈ આની લંબાઈ આટલી હશે, આની પહોળાઈ આટલી હશે, એવી રીતના અંદાજિત માપ કહેવાના છે. તો પહેલો પ્રશ્ન એ, કોનું ક્ષેત્રફળ વધારે છે? કોનું ક્ષેત્રફળ વધારે છે? હવે એ તરીકે આપણે પ્રશ્ન પૂછ્યો. હવે એમાં કોનું કોનું છે? તો કે તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમ જોઈને પણ કહી શકો કે મારા પગની છાપ એનું ક્ષેત્રફળ અને આ જે પુસ્તક છે એનું પાનું, એના પાનાનું ક્ષેત્રફળ. તો તમે કહી શકો કે વિદ્યાર્થી મિત્રો કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે છે. કેનું ક્ષેત્રફળ વધારે છે? પુસ્તકના પાનાનું. પછી બીજો પ્રશ્ન છે, કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે પછી 100 રૂપિયાની 1 નોટનું. હવે એના માટે થઈ તમે 5 રૂપિયાની 2 નોટ લ્યો અને 100 રૂપિયાની 1 નોટ લ્યો અને બંનેને એકબીજાની બાજુ બાજુમાં રાખી અથવા તો થોડીક દૂર રાખી અને તમે એને તપાસી શકો છો. જેમ કે અહીંયા કણે આપણે સામાન્ય એવી આકૃતિ દોરીએ તો માની લો કે આ આપણી 5 રૂપિયાની 1 નોટ. હવે એવી જ રીતના આની બાજુમાં એની બીજી નોટ દોરીએ અને એની જ બાજુમાં આપણે 100 રૂપિયાની 1 નોટ દોરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે કયો ભાગ વધારે ક્ષેત્રફળ બતાવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન તમને એક હું પૂછી નાખું કે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ એટલે શું? તો તમને ખબર જ છે કે ક્ષેત્રફળ એટલે શું? તો કે જે બંધ ગાળાએ જેટલો ભાગ રોક્યો એ ભાગને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ કહીએ છીએ. તો આ 5 રૂપિયાની નોટનું આટલું ક્ષેત્રફળ થાય 2 દ્વારા અને આ 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું કહી શકો કે 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ કેવું છે? ઓછું. ક્ષેત્રફળ ઓછું છે. પછી ચોથો પ્રશ્ન, 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે છે. એટલે કે આપણે 10 રૂપિયાની નોટ જોવાની છે અને એનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી, ચોરસ સેમી એટલે ફરતી બાજુ, તો એના કરતા વધારે હોય તો કે ના? પછી આગળ, વાદળી રંગના આકારોનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, જો હોય તો કહેવાનું શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણે જોઈએ છીએ તો ડી પ્રશ્નની અંદર આપણને બે અલગ અલગ આકૃતિઓ આપેલી છે. શું આપેલું છે? બે અલગ અલગ આકૃતિઓ આપેલી છે. તો એમાં પેલી આકૃતિ જોઈએ તો કંઈક આવી આપણને આકૃતિઓ આપેલી છે. એક ચોરસ છે અને વચ્ચેથી 2 ત્રિકોણની અંદર વિભાજિત કરેલ છે અને બીજી આકૃતિ આપણે જોઈએ તો એની અંદર આપણને અલગ અલગ 2 ત્રિકોણ આપેલા છે. હવે આ આકૃતિ છે એને હું આની જગ્યાએ અહીંયાથી વચ્ચેથી કાપી અને આ બીજો ત્રિકોણ છે એને હું આની
પર મૂકી દઉં તો આ આકૃતિ છે આપણને ફરી પાછી કેવી જોવા મળે, આ આકૃતિ છે એના જેવી જ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જો એની લંબાઈ અને પહોળાઈ આપણે મેન્ટેન રાખીએ એટલે કે આના જેટલી જ રાખેલી છે, કેમ કે આ બંને આકૃતિઓમાં તમે જોઈ શકો છો કે બંને આકૃતિઓના જે એક ત્રિકોણ છે એકબીજાને સરખા દેખાય આવે છે। તો આપણે બી ના જવાબમાં એવું કહેશું કે બંનેનું ક્ષેત્રફળ કેવું છે, સરખું છે। કેવું છે? સરખું છે। પછી ઈ કહે છે પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે, શા માટે? તો આપણે અહીંયા શું નોંધ કરીશું કે પીળા રંગના આકારની પરિમિતિ આ પીળો રંગ વાળો હતો, અને આ છે વાદળી રંગનો। તો હવે અહીંયા ગણે આપણે આની પરિમિતિ ચેક કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ માટે આપણે એની શું હોવી જોઈએ, તો કે લંબાઈ અને પહોળાઈ છે એની માપી, અને જો આપણે એને લખીએ તો આપણે એવું કહી શકીએ કે ના ઓછી છે, બરોબર છે? શું કહી શકીએ? ઓછી છે કે નહીં છે? તો કે આપણે એમ કહી શકીએ કે પીળા રંગની આકારની પરિમિતિ એટલે કે આ પીળા રંગની આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિ કરતા કેવી છે? ઓછી છે। હવે મારા હાથ મારો હાથ કેટલો લાંબો છે, તમારી હથેળીની બાજુ પરના ચોરસના ખાના પર મૂકી અને આંકી લો, એટલે કે તમને આની અંદર આકૃતિમાં અહીંયા એક આકૃતિમાં અહીંયા બાજુમાં જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં અહીંયા ખાલી ચોરસ આપેલા છે, એના ઉપર તમારો હાથ મૂકો અને એને ફરતી બાજુથી આકાર પામી લો, એટલે કે એને ફરી બાજુથી આકૃતિ બનાવી લો તમારા હાથની। તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે કે તમારા કે તમારા મિત્રની? તો એના માટે થઈ આપણે બંનેને આકૃતિઓને શું કરવી પડે, તો કે સરખાવવી પડે। હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ આપણે જોઈએ કે એ કેવી રીતના તૈયાર થાય। હવે માની લો કે અહીંયા કણે આ એક આકૃતિ એટલે કે મેં ચોરસ બનાવેલું છે, હવે એની અંદર હું કોઈ પણ એક વ્યક્તિનો હાથનો પંજો બનાવું છું, હવે આને પંજો આની અંદર દોરેલો છે, હવે એની અંદર આપણે શું કરેલું છે, તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરેલા હતા, તો કે આવી રીતના ખાના પાડેલા હતા। હવે આનું ક્ષેત્રફળ આપણે નક્કી કરવાનું છે, તો ક્ષેત્રફળ નક્કી કરવા માટે થઈ કેવી રીતના કરીશું, તો એના માટે થઈ વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 4 ની અંદર ક્ષેત્રફળની ગણતરી છે એ યાદ કરવી પડે। તો એ કેવી રીતના આવતી હતી જોઈએ એની એક આછેરી ઝલક। તો હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતના ચોરસ ને ક્ષેત્રફળની અહીંયા આપણે આછેરી જે છે એના ગણતરી કરીશું। તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને આવી આકૃતિઓ આપેલી હોય આવા ચોરસની અંદર, ત્યારે એના ચોરસની ક્ષેત્રફળ શોધવા માટે, ચોરસની નહીં પણ આવી અટપટી આકૃતિઓની
क्षेत्रफळ शोधवा माटे थई आपणे एक सूत्रने याद करीशुं। क्षेत्रफळ बराबर आखा चोरस वधता शुं करीशुं के आ भागे एटले के हथेळीना भागे केटला आखा चोरस छे ए रोकेला छे एनी अंदर केटला आखा चोरस आवे छे वधता अर्धा चोरस एने भांगिया बे करो वधता वधता शुं करीशुं तो के अर्धा थी वधारे चोरस अर्धा थी वधारे चोरस। હવે એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો, અડધાથી વધારે ચોરસ એટલે શું? તો એના માટે છે, જો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ દરેક વિદ્યાર્થીઓએ શું કરી લેવાનું, પાકું કરી લેવાનું કે ક્ષેત્રફળ શોધવા માટે થઈને હું કેવી રીતના એને અનુસરીશ। તો પેલા આપણે એવું કહેતા કે આખા ચોરસ, તો કે સંપૂર્ણ ચોરસ છે એ કેના દ્વારા કેટલા રોકાય છે। હવે આકૃતિની અંદર તો આમાં જોઈએ તો એવા કોઈ ચોરસ દેખાતા નથી, તો એના માટે આપણે શું લખીશું અહીંયા શૂન્ય। પછી વધતા, હવે અડધા ચોરસ સંપૂર્ણપણે અડધા હોય એટલે આ આખું ચોરસ છે એનું અડધો એટલે આમ આ જે અડધો ભાગ રોકાતો હોય એવા કેટલા ચોરસ છે આમાં ગણતરી કરી લેવાની। તો ગણતરી કરતા આપણને જોઈ આવે છે તો કે વિદ્યાર્થી મિત્રો આની અંદર એવા પણ એક ચોરસ દેખાતા નથી। તો અહીંયા પણ આપણે શું કરીશું તો કે શૂન્યના છેદમાં બે। હવે અડધાથી વધારે, તો એની અંદર શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, અડધાથી વધારે હોય એને આપણે સીધા આખા જ ગણી લેવાના છે, એટલે કે સીધા પ્લસ અડધાથી વધારે। તો જુઓ આની અંદર શું આવે, અહીંયાથી આ અડધું આવે, નીચેથી શરૂઆત કરીએ તો આ અડધાથી ઓછું છે એને ગણતરીમાં નહીં લેવાના, આમાં પણ એવું છે। હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે એવું જોઈએ કે અડધાથી વધારે છે એટલે એક, પછી આ અડધાથી વધારે એટલે બે, આ અડધાથી વધારે એટલે ત્રણ, આ વધારે એટલે ચાર, આ અડધાથી વધારે એટલે પાંચ, કેટલા છે પાંચ છે, બાકીના છે એ બધા કેવા છે તો કે અડધા અડધા જ ભાગ રોકે છે। તો અહીંયા અડધાથી વધારે કેટલા હતા તો કે પાંચ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણે જે આકૃતિ દોરેલી છે એનો હવે સરવાળો કરીએ તો જીરો વત્તા જીરો ભાંગ્યા બે એટલે જીરો વત્તા પાંચ, સરવાળો કરો એટલે પાંચ ચોરસ સેમી। તો આપણે જે આકૃતિ દોરેલી છે એનું ક્ષેત્રફળ થાય પાંચ ચોરસ સેમી, કેટલું થાય પાંચ ચોરસ સેમી। તો આવી રીતના જ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે એ બાજુના જે આકૃતિમાં ખાલી એક ચોરસ આપેલા છે ત્યાં તમારો પંજો દોરવાનો છે, આવી રીતના ચોરસની ક્ષેત્રફળની ગણતરી કરવાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। આગળ એવું કીધું તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેમી ત્યાં લખવાનું, પછી તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેમી ત્યાં તમારા મિત્રનું, એટલે કે મિત્ર અથવા તો આજુબાજુમાં કોઈ ભાઈ કે બહેન હોય એનું પણ તમે અહીંયા લખી શકો છો। મારા પગની છાપ લાંબી છે, તો આગળ બીજું એમ કે છે કે પરંતુ મારા પગની છાપ છે એ પહોળી છે, તો કોનો પગ મોટો કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો કોઈનો પગ લાંબો હોય તો કોઈનો પગ પહોળો હોય, તો આપણે શું કહી રહ્યું છે તો કે કોનો પગ મોટો ગણી શકાય, તો કોઈનો પગ લાંબો હોય તો કોઈનો પગ મોટો છે, જે બંને એકબીજાને પહોળાઈમાં સરખા ન ગણી શકાય। હવે આગળ મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે, આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે ગેંડો આપેલો છે, તો ગેંડાનું જે બચ્ચું છે એ એવું કહે છે કે એના શરીરની જે ચામડી છે એમાં ગળી પડેલી છે અને એનું શરીરની ચામડી વધારે ભાગ રોકે છે, એટલે એવું કહે છે કે મારા શરીરને ઠંડુ રાખે છે।
હાથી એમ કે છે, હાથી નું બચ્ચું, કે મારા પગની છાપ નું ક્ષેત્રફળ કેટલું છે? હવે એના પગની છાપ છે એના નીચે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એની આપણે ગણતરી કરવી હોય તો તમને મેં અગાઉ શીખવાડેલું કે આપણે શું કરવાનું, ક્ષેત્રફળની ગણતરી કરવી હોય તો એના માટે થયે આપણે શું કરતા હતા, અહીંયા જેમ આપણે શું કર્યું તો કે ચોરસમાં વિભાજિત કર્યા, અને પછી આપણે એનું શું કર્યું તો કે ક્ષેત્રફળ નક્કી કર્યું. એવી જ રીતના અહીંયા પણ આપણે શું કરીશું તો કે જે આકૃતિ આપેલી હોય એને આપણે યોગ્ય એક એક સેમીના ચોરસની અંદર વિભાજિત કરી દેવાની અને એનું આપણે ક્ષેત્રફળ નક્કી કરી લેવાનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે, એટલે કે કીડી એવું કે છે, તો આવી રીતે અલગ અલગ ત્યાં આપેલું છે જેના માપ આપણે અંદાજિત પણ લખી શકીએ. હવે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જેવી જ કયા કયા પ્રાણીઓની છાપ પડતી હોય છે, તો બે પ્રાણીઓ એવા હોય છે, એક તો કે વાંદરો અને બીજું છે રીંછ. તો તમે ઘણી વખત સાંભળેલું હોય કે રીંછના પગની જે છાપ છે એ મનુષ્યના પગની છાપ જેવી જ હોય છે. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે, સાથે સાથે જો એમાં ચોરસ પણ આપેલા છે જેને તમારે તમારી જાતે એની ગણતરી કરવાની છે. પેલું ચિત્ર આપેલું છે જેમાં મરઘી છે એનું ચિત્ર આપેલું છે, બીજું ચિત્ર છે એનો કૂતરો છે એનું ચિત્ર આપેલું છે, અને બાજુમાં 39 નંબરના પેજ ઉપર વાઘ છે જેનું ચિત્ર પગનું આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જ્યારે તમે આવા ચિત્રોની ગણતરી કરતા હો ત્યારે વધારે સરળતાથી ગણતરી કરવા માટે થઈ આપણે શું કરીએ તો એમાં એવું કહે છે કે સૌથી પહેલા આખા ચોરસ ને ટીક કરી લેવા. શું કરવાનું? સૌ પહેલા આખા ચોરસ હોય એને ટીક કરી લેવા. જેમ કે અહીંયા ઉદાહરણ સહિત તમને આપેલું છે કે અહીંયા એક આકૃતિ આપેલી છે આવી, અને એની અંદર તો હવે આ આકૃતિની અંદર આપણને જેટલા ચોરસ છે એ આખા છે એને પહેલા તમારે શું કરી લેવાના તો કે ગણતરીમાં લઈ લેવાના છે. માની લ્યો કે આ જે ચિત્ર છે એની અંદર આટલા ચોરસ છે એ કેવા બતાવે છે, આખા બતાવે છે, જેને તમારે અલગથી ગણતરીમાં લઈ લેવાના. હવે બાકીના જે ચિત્ર છે એટલે કે બાકીના અડધા છે એને પછી તમારે બાજુથી અને ઉમેરી દેવાના રહે છે. તો આ વાત હતી ઝડપથી ગણતરી કરવા માટે થઈ અને એકદમ સચોટ ગણતરી થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી જ રીતના હવે આપણને એક પ્રવૃત્તિ આપે છે. હવે એ પ્રવૃત્તિની અંદર આપણે આકૃતિઓ જોઈ આપેલી છે. પ્રવૃત્તિમાં તમે જોઈ શકો છો તો કોઈ ત્રિકોણ છે, કોઈ ચોરસ છે, કોઈ અલગ જ આકૃતિ છે, કોઈ લંબચોરસ છે, કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને અલગ જ આવી આકૃતિઓ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા આકૃતિની અંદર જે તમને આપેલા છે એની ગણતરી હવે દરેક વિદ્યાર્થી મિત્રોને કરતા આવડતી જ હોય. તો દરેક વિદ્યાર્થી માટે હોમવર્ક છે એ આની અંદર લખી આપું છું. પાઠ્યપુસ્તક પેજ નંબર 40 પર જે સૂચના આપેલી છે, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. શું કહે છે? નીચે આપેલા આકારોનું
क्षेत्रफळ चौरस सेमी मा लखो तो एनी गणतरी दरेक विद्यार्थी मित्रों ए जाते करवानी छे। हवे केवी रीतना तो जो एमा तमने आवी रीतना चौरस त्रिकोण बता दोरेलो छे हवे एनी अंदर खाना नथी तो शुं करवानुं विद्यार्थी मित्रों के एनी अंदर जे तमने खानाओ छे लीटीओ छे ए एकबीजाने आम जोड़ती जावानी अने साथे साथे जे पण आकार एटले के जेटला पण एनी अंदर चौरस थता होय एने तमारे ध्यान में लई लेवाना छे एटले के आवी रीतना आकार कम्प्लीट करी अने पछी तमे आ सूत्र मूकी अने तमे आनु क्षेत्रफळ छे शोधी सको छो। बरोबर छे जेने आनो आकार आप्यो छे ए पछी बी सी डी अने ई एफ तो आ बधाज नुं क्षेत्रफळ तमारे दरेक विद्यार्थीओए हवे जाते गणवानुं छे। तो अहीं सुधी राखीए अने हवे आना पछी आगळ नेक्स्ट लेक्चरमां जोशुं।